तांगा पगार केंद्र प्राथमिक शाळा में आपनु हार्दिक स्वागत छे। मित्रों भागाकार नी रीते वर्गमूळ शोधो एनो छेल्ला नंबरनो दाखलो अहींया आपणे शीखीशुं। अहींया दाखला माटे केटलाक मेथडो छे, पगला छे, आपणे जोईशुं। तो अहींया एवुं कहे छे के आपेली संख्याना एकमना अंकथी आपणे जोडीओ बनावानी छे। जो चार संख्या होय तो बे जोड़ी बनशे, त्रण संख्या होय तो एकम दशकनी एक जोड़ी अने सौनी एक जोड़ी, अने जोड़ी उपर आपणे लीटी दर्शावानी छे। तो अहींया त्रण संख्या छे एटले हुं अहींया एकम दशकनी आ जोड़ी दर्शाई दउं अने सौनी जोड़ी अलग दर्शावुं छुं। ओके, तो अहींया आपणी प्रथम प्रोसेस मित्रों पूरी थाय छे जोड़ीनी। बीजी प्रोसेस शुं कहे छे मित्रों समजजो। हवे आपेली संख्यामां सौथी डाबी बाजु आवेली जोड़ी, एटले डाबी बाजु आवेली जोड़ी कई छे के नौ। एना माटे एवी संख्या मूकवानी के जेनो वर्ग आ जोड़ी करता नानो थवो जोईए अथवा ए जोड़ी जेटलो थवो जोईए, अने एने आपणे भाजक तरीके लईशुं अने जोड़ीने भाज्य तरीके लईशुं अने आपणे भागफळ मेळवीशुं। बराबर समजीशुं मित्रों। अहींया जे नव छे ए नव कया वर्गनी अंदर आवे छे? तो आ जे नव छे ए कोनो वर्ग छे मित्रों? के त्रणनो वर्ग। कोईना वर्गनी वच्चे आवतो नथी पण त्रणनो वर्ग ज छे। ओके, तो आपणे एकदम ईजी ख्याल आई गयो के त्रणनो वर्ग छे, तो आपणे अहीं लखी शकीए त्रणनो वर्ग एटले त्रण तरी नव। अहींया नवमांथी नव जशे तो मित्रों शुं वधशे के शून्य। ओके, तो आटली प्रोसेस तमने ख्याल आव्यो हशे। हवे आगळ जोईए। त्यार पछी आवती जोड़ीने मळेली शेषनी बाजूमां जमणी बाजूमां उतारो अने नवो भाज्य बनावो। હવે આ જે સંખ્યા આપણને મળી શેષ શૂન્ય, એની બાજુમાં આ જે જોડી છે એને ઉતારવાની, તો અહીંયા જોડી કઈ છે? કે શૂન્ય શૂન્યની, તો નવી શૂન્ય શૂન્યની જોડી ઉતારી તો આ નવો પાજ્ય બન્યો। શું બન્યો? નવો પાજ્ય। આગળ જોઈશું। ભાજકને બમણો કરો અને જમણી બાજુ ખાલી જગ્યા રાખો। હવે આ જે ભાજક છે, આગળની પ્રોસેસ શું છે કે આ ભાજક તેને બમણો કરો એટલે એને ડબલ કરી નાખે, ત્રણ ને ત્રણ છ। જમણી બાજુ મેં જગ્યા રાખી, શું રાખી? જગ્યા। હવે અહીં મિત્રો સમજો કે હવે આગળ શું છે પ્રોસેસમાં। હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો જે ભાગફળનો અંક બને છે અને તેના નવા ભાજક સાથે ગુણતા ભાજ્ય જેટલો અથવા ભાજ્ય કરતા નાનો મળે છે। બરાબર મિત્રો સમજીશું શું કહેવા માંગે છે। અહીં મિત્રો એવું કહેવા માંગે છે કે આ જે સંખ્યા તો શૂન્ય જ છે, તો અહીંયા એવી કઈ સંખ્યા મૂકીશું બરાબર કે જે આ ભાગફળ જેટલી થશે અને આ સંખ્યા બરાબર બનશે? તો આપણે વિચારી શકીએ મિત્રો કે અહીંયા તો કોઈ સંખ્યા છે જ નહીં, તો ન હોય તો આપણે શું મૂકી શકીએ? શૂન્ય જ મૂકી શકીએ, તો એ ભાગફળનો અંક પણ શું થશે? શૂન્ય જ। સાઈઠને શૂન્ય વડે ગુણશું તો શૂન્ય જ મળશે। ઓકે, અહીંયા શૂન્ય મૂકીશું તો ભાગફળ શૂન્ય થશે। તો આ નવો જે ભાજક બનશે એ ભાજકને આ ભાગફળ સાથે ગુણીશું, દાખલા તરીકે સાઈઠ છે, તો સાઈઠને શૂન્ય વડે ગુણું તો જવાબ શું મળે? શૂન્ય, તો આ ભાજક મળી જ ગયો। તો અહીંયા શૂન્ય મૂકીશ તો અહીંયા પણ શૂન્ય, તો આ ત્રણ શૂન્ય થઈ જશે બરાબર। તો અહીંયા જવાબ શું મળશે? શેષ શૂન્ય મળશે। ઓકે, અહીંયા ઉમેરવાનું શું થશે કે શૂન્ય બરાબર, તો જવાબ અહીંયા કેટલો આવશે? સરવાળો કરશું એટલે સાઈઠ મળશે, તો અહીંયા તમને મળી ગયો ત્રીસ। જો આ જે ત્રીસ તમને મળે છે મિત્રો બરાબર, એ ત્રીસ એ નવસો જે છે એનું વર્ગમૂળ છે બરાબર, સમજી લઈશું। તો આપણે અહીંયા લખી દઈશું કે અહીંયા શૂન્ય મૂકીશું તો અહીંયા ભાગફળ શૂન્ય થશે, તો નવ ભાજક અને ભાગફળનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ શૂન્ય મળશે। તો અહીંયા શેષ પણ શૂન્ય થઈ, આની અંદર ફરીથી પાછા આપણે શૂન્ય ઉમેરી દઈશું એટલે અહીંયા સાઈઠ થશે। તો જે નવસો છે મિત્રો બરાબર, એ કોનું વર્ગમૂળ? એનું વર્ગમૂળ કેટલું થશે કે ત્રીસ બરાબર। તો આ ત્રીસ મિત્રો આપણો શું થશે? આન્સર। ઓકે, તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે। આભાર, ફરી મળીશું।